मौज मारे वो मौज मारे वो मौज मारे वो रे मौज मारे वो मौज मारे मौज मारे वो रे गोचर अलग कनी नी खोज मारे बुरे वाली ना मौज मारे वो मौज मारे मौज मारे बुरे जावो तो जड़े ना जोता आ गहन गोविंद रे गोतवा जावो तो जड़े ना जोता गहन गोविंद रे हरि भक्तों ने हरि भक्तों ने हाथ वगो छे प्रेम प्रखंडो रे वालीड़ा मौज मारे वो मौज मारे वो मौज मारे वो रे मौज मारे वो मौज मारे वो मौज मारे वो रे मौज मारे वो मौज मारे वो अगम गोचर अलग धनी नी खोज मारे वो आज साहित्य कलाकार कौन से माया भाई आहे यमनु साहित्य तुम्हारी समक्ष रजूआत करू अगम गोचर अलग धनी नी खोज मारे वो अने मौज मारो आनंद मारो गोतवा जाओ तो जड़े ना जो तो आ गहन गोविंद हरि भक्तों ने हाथ वगो से प्रभु प्रेम प्रखंडो परमात्मा पर प्रेम राख गुरु पर भाव राख तो परमात्मा अपने पास से संतों के आंख ने कान जोई सकती नहीं इतलो परमात्मा नो अंतर से दिखाई जाए आंख ने कान जोई सके से कितलो अंतर से देखी जो जी भगवान ना मेरा आंख ने कान जोई जोई नहीं सकती એટલે પરમાત્માનો અંતર છે ડાબાની હાથ જમનાને ખબર નહીં પડે જમના હાથની વાત ડાબાની ખબર પડે આવી વસ્તુ ભગવાને મેકી તમે વિચાર તો કરો કે ગોતવા જાવ તો જળના જોતો ગહન ગોવિંદો હરિ ભક્તોને હાથ વગસે પ્રભુ પ્રેમ પ્રખંડો તમારા અંદર પ્રેમ હશે તમારા અંદર ભાવ હશે અને તમારા અંદર સાચી દ્રષ્ટિ હશે તો તમારી પાસ એટલે તો કોઈ વ્યક્તિ કોણ છે એને ઓળખશો નહીં
भजन गायलु मौज मरेवो मौज मरेवो एम तो बीजा ने एक जना ने समझाजो लॉज मरेवो लॉज मरेवो तेवी एवं समझजो के साहेब नु भजन जोरदार से लॉज वार कर समझना वरी पड़ी जाए ता लॉज मा ही रहू पड़े એટલે ગોતવા જાવ તો જળે ના જોતા હરિ ભક્તો ને હાથ વગસે પ્રભુ પ્રેમ પ્રખંડો કબીર બાપા ને પણ લખવું પડ્યું કે મોકો કહા ઢૂંઢે બંદે મેં તેરી પાસ માં ખોજ કરતી પલકી તલાશ માં મિલ જાઉ નથી તીરથ વરત ઉપાસ માં કાશી કૈલાસ માં કઈ નહીં પણ તું તારા ભક્ત વિશ્વાસ માં તારા શ્વાસા ની ક્રિયા માં વિશ્વાસ રાખી શ્વાસો ની સાક્ષી માં પ્રગટ છું એટલે જયરામ દાસ બાપુ એવું લખેલું કે દો કમલ ની અગ્રવાની પર રૂપ શબ્દ નું લેવાય નુંગરા નર ને ખબર ના પડે અંધારે અથડાય કારણ કે એ રૂપ શબ્દ નું લેવાય છે આવું જયરામ દાસ બાપુ પણ લીધું છે આ વાક્ય કબીર બાપા પણ લખ્યું કે મોકો કહા ઢૂંઢે બંદે મેં તેરી પાસ માં ખોજ કરતો એક પલકી તલાશ માં મિલ જાઉં આપણે ખોજ કરીએ તારે મળી જાય ખોજ કરવી પડે આપણે અનુભવ માં લેવું પડે બાજી એમ હોદવા જશું તો આપણને ખબર ના પડે કોઈ કવિ લખેલું કે માછલી ને પૂછેલું કે માછલી મગર ને પ્રશ્ન કરો કે મગર તું પાણી માં રહે છે પણ પાણી ના તળિયા સુધી પહોંચ્યો છે તો મગર કે મને ખબર નથી આવો પ્રશ્ન કરો કવિ લખેલું છે અલા મગર આ માછલી મગર ને જઈને પૂછું રે આ દરિયા ના મોતીડા કેટલે ગજે માછલી હું પૂછું મગર ને તા મગર કે મારી પર ખોડિયાલ માં બેહીન આવેલા ખરા પાતાળ લોક માં લઈ ગયેલા ખરા મેરે ખાને જીવતો કરવા માટે અમર કુકો લાવેલા ખરા પણ એ દરિયા ના મોતીડા હું જોયા નથી એ દરિયા ના મોતીડા હું જોયો નથી બાપુ છૂટી ગયા એની ખબર નથી મચ્છર પણ ગરુડ ને પ્રશ્ન આવો કર્યો હતો ए मच्छर गरुड़ जी ने पूछे रे आकाश ना तारा केट ले कजी पेलो वात करी भाई मच्छर गरुड़ ने ता गरुड़ के हूँ बे तन तारू छू फरू यंती अगर मारती जवातो नथी केम के ऊपर ऑक्सीजन नथी के पजी मैं क्या भाई तारा सुधी पहुंचवानो ચંદ્ર થી સૂર્ય 13 લાખ ગણો ઊંચો છે જનરલ નોલેજ માં જોજો ભણવાનો આવશે 13 લાખ જોજો ઊંચો છે સૂર્ય મારા થી ન જવાય કે એટલે એને ખબર નથી કે આ તારા કેટલે છે એટલે આપણને તમને અમને કઈ જ ખબર નથી રામજી રામ ને વનવાસ આવી ગયેલો રાતમાં એક જ રાતમાં ગાદી નો સ્વીકાર કરવાનો હતો ગાદી સ્થાપના કરે ને બેઠવાનો હતો વનવાસ આવી ગયો ખબર પડી વનવાસ આવ્યો કોઈને ખબર નહીં બધા જોડે કરોડો રૂપિયા હતા રાતો રાત ફેરવાઈ જાય કે મોદી સાહેબ ફેરીને પડવા દીધી ખબર એક જ રાત માં કરોડો રૂપિયા બદલી કરી નાખી એક રાત માં નોટો બદલી થઈ જાય એક નાટ માં નાઇટ માં નોટો બંધ થઈ જાય એક રાત માં દારૂ ની બંધ થાય એ તમારે જોન લેવાનું બીજું બંધ થઈ જાય અમને લોકડાઉન તરત કરી નાખે એક જ દાણા બસ કાલથી પાંચ જણા એમ પણ ચાલો કાલથી ગાય નું કટિંગ બંધ કરી દો એમ કે છે ચાલો કાલથી દારૂ બંધ કરી દો એમ કે છે બધાને રૂપિયા જોઈએ છે ભાઈ પૈસો મારો પરમેશ્વર હું પૈસા નો દાસ એ નોટ પાછળ ગાંધી બાપુ કાલિયા નો ફોટો નહીં હોય ને તારે નીચાલે નોટ એવો કીધમ એ મોદી કે ગમે તે હોય ન ચાલે અને એની અંદર ચશ્મા ની હોય તો એની ડબલ થાય પ્રતાપ્યા 1939 વાર માં ફરેલો છે બધું કરી ચૂકેલો છે કશું પડ્યા નથી નિયમિત પડતાળ ની હોય નોટ પકડતી હોતે મેં ફરેલો છું જમીન માં દેખાય મેં પડી ગયેલો છું કશું મેર આવતો નથી બધી નકલ નોટો પર અસલ નોટો નહીં પડતી એવું બધું પાડી મોય મે રાષ્ટ્રીય સ્પર્ધા મે નકલ નોટો પર આખો ટેસ્ટ મને કોમન લાગતી એકવાર ઠગી લાવાલા પેટ રૂપા પેજી ને
તરત જ પાડી તરત જ બદલી લાવી પેટ્રોલ પુરાઈ દીધું એક વાર ઠગાઈ જાય આ બધું કરવાની જરૂર નથી આ નજરબંધી ના ખેલ છે બધા અને એવું બધું મને આવડે પુરુષ ને સ્ત્રીઓ બનાવી દઉં ઉભો કર્યો હા તરત જ ઉભો થયો ડુંગર પર ચડેલો બાર કોથરા લઈ બાર કોથરા લઈ ચડેલો ઉકરી ઉકરી આવી ને એકુ રૂપિયો પડવાની બધા કોથરા ભલાવ એમ કરી અમારા અનુભવ ના દાખલા બધા એટલે આમાં જિંદગી રમતા ની હોય આ બધા ખેલ કરવાના ધંધા છે બધા કોઈ ખોટ ના ધંધા કરે નહી સરકાર ખોટ ના ધંધા નહીં કરે તમને ખબર જ છે એટલે એકો કરે ઠેકો દૂરી રમેતા વખત આવે બુરી તીરી રમેતા ચીરી રોટલો ની મળે સુનિયા ચોકા વાળા નો ફોકો ની રે મૂસો ની ચમેર તો ભલભલા ઢોટિયા વાળા મૂસો ઢીલી પાડી ને બેહરી ઉપર છે એટલે હંમેશા માટે કોઈને પાવર બતાવવાનું નહીં બેનો હજી તો કઈ એ પાવર નહીં ચાલે નહીં ચાલે એ પાવર નહીં ચાલે કારણ કે આપનું અભિમાન ચાલવાનું નથી આપણે રાજ બીજા પાડે રાજ બીજા અપાવે મત બીજા આપે ઇજ્જત બીજા આપે બદલામણ કરવા તે બીજા અને મરી જાય તેવા ઉચકીલી જાય તે બીજા બારે તે બીજા બારમાં તેરમાં બધા બીજા જ કરે આપણે કોઈ અભિમાન કરવાનું આપનું કશું છે આપને અભિમાન કરવાની કઈ જરૂર નથી એકદમ આપને શુદ્ધ બનવાની જરૂર છે અને દારૂ કોઈ જિંદગીમાં પીવાનું નહીં પાછું દારૂ કરાવે કારું દરવાજે મરાવે દારૂ જિંદગીમાં દારૂ પીતા નહીં હોય કારણ કે પી લીધો હોય રહલી લીધો હોય બંધ કરી દેજો નહીં પીધું હોય ત્યાં ચાલુ કરજો રહલી લીજો અને પછી બંધ કરી દેજો કારણ કે આ કેવું લાગે એમ ચાખવાની ઈચ્છા થઈ જાય મને તો એક જણો ચખાવતો મારા પીજો લાગે મેળામાં ગયા ને તે વખતે પાણીના પાઉચ નીકળ્યા પહેલી વાર પાણીના પાઉચ હતા ને તે વખતે પાણીના પાઉચ નીકળ્યા અને તે વખતે જ પછી પાણીના પાઉચ જોડે દારૂના પાઉચ બનાવીને વેચતા હતા અને મેં આખા મેળામાં ફરી ફરી થાકી ગયેલો અને બધા સાતમું ધોરણ આઠમું ધોરણ ભણેલા વિદ્યાર્થીઓ બધા પાણીના પાઉચ એમ કરીને વેચે દારૂના પાઉચ બનાવીને મને વરી એવું થયું કે કાકા થેલી મેં ઠંડુ પાણી કાકા થેલી મેં ઠંડુ પાણી એમ કીધું એટલે મેં વરી મારો ફાર પોણી છે ચાલો ને લઈ લઉં કેટલા નું બે રૂપિયા મળે એમ કીધું પછી લેવા જેવો કાકા દસ એમ કીધું કાકા મેં પેલું મેં તો હાથમાં લઈને ઠગાઈ જ્યો પછી પેલું એમ કીધું એટલે એટલે આવી રીતે પણ ઠગાઈ ગયેલા છે પીધું નથી પણ ઠગાયેલા એમ એટલે જીવનમાં આપણે ઠગાવાની પણ જરૂર નથી પણ દારૂ કરાવે કારું માણસને બેન દીકરીને ઓળખી ના શકે ભાઈ બેન ને ઓળખી ના શકે એ નજર થી હીન થઈ જાય માણસ કાળા કામ કરવાની ને ભાવના થાય વિચારો બધા હલકા આવે દારૂ ને આપણે ખોટું નહીં માનતા પણ પેલા જેવું દારૂ મળતું નહીં એટલે ખોટું મળીએ એમ પેલા જેવું દારૂ બનતું નથી પેલા જેવું દારૂ મળતું નહીં પેલા દારૂ જે બનાવતા હતા એ થાક ઉતારવાનું બનાવતા અને અમને દારૂ થાક લગાડવાનું બનાવે એટલો ડિફરન્સ છે અમને પીધેલો માણસ છે ને હરખો બેહી ના શકે હરખો ઉભો ના રહી શકે અને ઘેર જઈને સારી રીતે પોતાની ધર્મ પત્ની જોડે સારી રીતે વાત ના કરે ઘેર જઈને ઝઘડો કરશે સારું ના બોલી શકે અને પેલાના જે લોકો દારૂ પીતા હતા ને એ ઘેર આવીને ઊંઘી જતા હતા થાક ઉતારવાનું દારૂ આખો દિવસ હલાકડું હાકે અને એક કપ દારૂ પી લેતા ને તો એમનો થાક ઉતરી જતો હતો અમને 200 નો બિયર પીએ તોય થાક નહીં ઉતરે હું તો થાક લગાડે હરખો ઉભો ના રહેવા દે આ કઈ વસ્તુ હાજી બધી વસ્તુ નકલ થઈ ગઈ છે અવતારે એ વસ્તુ વિષય પર ચાલવાની જરૂર નથી
અને એ ફેક્ટરી એવી એન્જિનિયર ગમે એવું બનીને આવે ને એન્જિનિયર તે ગોથા ખા જાય એ ફેક્ટરીમાં કારણ કે એવા બનાવે તેવી રીતે વગર પટ્ટાનું મશીન વગર પેટ્રોલ થી ચાલે કોતેડામાં માટલું મેકે નીચેથી ઉભરો આવે ઉકરે એક બાજુ પેસલ દરદર દરદર એમ પડે એ કોઈ એન્જિનિયર ને આવડે હા ગમે એવું બનેલો હોય એવું આવી રીતે બનાવટ છે પણ એ બનાવટ જતી રહી આજની નીતિ પર હવે શું છે કે ફટકડી ફરિયાના મૂરો અને એવી તાવની ગોળી આવે નાખી દે એક જ દાડામાં 12 કલાકમાં બધું પાકું થઈ જાય કમ્પ્લીટ અને પાર્સલ તૈયાર થઈ જાય અત્યારે બધા તમે બધા જાણો છો સંસ્કારી જ્ઞાની સંસ્કારી વૃક્ષ શિક્ષિકા વૃક્ષ તમે અમને દૂધીને આલી દૂધી હોય ને ઇન્જેક્શન આલ દોલે હવારે એક હાથ જેલી લાંબી થઈ જાય બધા જાણો છો તમે આ કીરા પાવડર થી પકાવતા હતા તો હવે કેમિકલ છોટી દીધું તો પાકી જાય બોલો આપણે કેમિકલ વાળું આવ્યું એટલે કેમિકલ ના જમાનામાં આપણું શરીર ખલાસ થઈ જશે એટલે અત્યારે થોડું બચી જવાય એના માટે આપણો પરિવારને પહેરાવતા બધી જીવાડવા જોઈએ ને આપના દીકરા દીકરીને પહેરાવતા બધી જીવાય તો બહુ ત્યાં સુધી જીવાય ને તો વાંધો નહીં પણ આપણે એ હોય એમને પહેરાવવા પણ ના રહીએ અર્ધી ઉંમર મેં કોઈ બેન દીકરીને રંડાપો ગુજારવાનો આવે દારૂ થી આ બધા કાર્યો થાય એટલે દારૂ બંધ કરાવી અમે અને નિબંધ થાય તો મારી જોડે આવજો બધી દવા સરકારમાં અહીં આવે છે આપશો નિબંધ થાય તા મન થી ના બંધ થાય તા સદગુરુ થી નિબંધ થાય તા લઠ ગુરુ થી બંધ કરશું વાંધો નહીં પણ આવજો બધો રસ્તો છે આપની જોડે પણ તમે છોડવાનો પ્રયત્ન કરો 100% તમે છોડી દેશો તમારું જીવન 100% શરીરને બહુ ફાયદો થઈ જશે 10 દિવસમાં એટલે તમે આ પીતા હોય ને તો બંધ કરજો આ તો સમુદ્ર મંથન થયેલું તાની વસ્તુ નીકળેલી છે દારૂ શરાબ ને બધું મુદ્રાન બધું તે વખત નીકળેલું તે વખતે રાક્ષસો ગ્રહણ કરેલું આ વસ્તુ રાક્ષસો ગ્રહણ કરેલું આપણે રાક્ષસ નથી કે આપણે ગ્રહણ કરીએ એ રાક્ષસો ગ્રહણ કરેલું પણ કોઈ છોકરીને કોઈ બેન દીકરીની ઇજ્જત નથી લૂંટી અને આવ્યા 100 રૂપિયાનું પિતા કઈ કઈ કરી વરે અને તે રાક્ષસો પિતા હતા પણ કઈ આવી ઇજ્જત આબરૂ નહોતા લૂંટતા અને તે વખત મહાકાળી નો પાવર હતો દીપકભાઈ બરાબર ને સમુદ્ર મથન થયું ને તે વખત માતાજી નો પાવર હતો ભોળિયા નાથ ને પગમે પડી જવું તો પડ્યું તું અને રાક્ષસો નો માથો કાપી કાપી હાર પહેરલો આવો પાવર હતો અમે બૂમો પાડીએ પણ એક જણો ભગત બનવા તૈયાર થાય છે આમને હાલવા જ જોઈએ મહાકાળી જોઈએ ઓટોમેટિક સીધા પડી જાય બધાનો માથો કાપી કાપી માતાજી હાર પહેરેલો ભોળિયા નાથ ને થથરું પડેલું પગમે પડવું પડ્યું કે માથો ભીજા ધરતી ડોલી જાય છે ધ્રુજી જાય છે એમ તે વખત નું દારૂ નીકળેલું તે દારૂ નું આતાર તેનું તો બધું ચાલ્યા કરે માતાજી જોડેથી સટકી નાહેલા રાક્ષસો તીવ્યા પીવી અમને બચી જેલા તીવ્યા તેનો વંશ ચાલે તે વંશ બાજી તે વખત પકડા જતા ને મહાકાળી જોડે બધા ભૂકા વારી દેતા હા તેથી સટકેલા તેવી આપી દે એટલે કોઈ પીશો નહીં પોતાનો ચેતન આત્મા પણ ના કહે છે કે દારૂ ખરાબ છે લા ની પીવે છે પણ તોય સમજે છે આવ્યા અને તમે પીવા વાળાનો અનુભવ બધા જાણો છો કે અમે પીવા વાળાનો પણ મે હારું મોન એક વાત સાચી કે અમે આવ્યા ને અમે તબે એક ભાઈ કીધું કે અહીંથી જવાય છે રસ્તો સાચો બતાવ્યો એટલે એમ મોન સાચો ચોખ્ખું બોલી જાય ખરો પીધેલો એલું તો ખરો સાચું બોલી જાય ખોટો રસ્તો નહીં બતાવે એ વાત ને મોન અમને કીધું કે અહીંથી વરવાનું છે સાહેબ વરી જાય મારે પંચર પડેલો ને કેવાડિયા કોલોની થી કઈ આપેલું હું પોચા જેલા ને પંચર પડેલો બધા ભગત કોઈ ઉભાન નહીં રહેવું ગાડી નું પંચર પડે બે જણા આવ્યા ને પીવો મેં કમ તું પીવે છે પેલા કીધું તું પીવા કમ્પ્લેટ પણ હું થયો આ ટાયર ખોલવાનું છે બસો આલ દો અમને ખોલ નાખીએ પેલા નાખીને આવ્યા નથી ખોલાયું નથી કે પોટલી પીવાવાળા કોઈ દિવસ તમે ગોટ છોડતે જોઈએ પોટલી મોઢે લાવીને ગોટ છોડેલી જોઈ કોઈ દિવસ કોઈ દિવસ ગાંઠના છોડે પાછળથી મોડ વર્ગ આવેલ હોય કોઈ દિવસ ઉપરની ગાંઠના છોડે મોડું વર્ગ આવીને પીન પછી ફેંકેલી કોથરી હોય
કોઈ દિવસ છોડેલી કોથળી હોય નહીં, અમે રસ્તામાં કોઈ દિવસ આવતા આવતા જોઈ લઈએ, એટલે કે કેટલું ઝડપી આવા હશે, કેટલી બધી ઉતાવળ હશે, કે ગોટ છોડવાનો સમય ના મળ્યો હોય, કેટલી બધી તકલીફ પડી હશે ભાઈને, અમૂન દયા આવે. બોલો બોલો, પીવે પીવે હારું યાર, પણ જિંદગી એનાથી વ્યર્થ ગુમાવી નહીં, બાકી એના આપણે ખોટું નહીં પાડતા, પણ અત્યારની બધી વસ્તુ કેમિકલ ના માર્ગે જઈ રહી છે, એટલે સમજુન છે, માણસ વિચારવાનું છે, જ્ઞાની છે, બધું છે, પોચ વર બધાનો પશુ પ્રાણીનો હલી લીધો, એ વાત સાચી છે, લોભી જીવડા ચેતજો, મનમાં કરજો વિચાર, સુખ આપી દુઃખ વેચજો, એનું નામ ઉધાર પણ કહેવાય, એનું નામ ધંધો પણ કહેવાય, એનું નામ વ્યવહાર પણ કહેવાય, જૂઠથી તૂટે આભરું, જુલમથી તૂટે રાજ, ધંધો તૂટે ઉધારથી, લોભી જીવડા ચેતજો, સુખ આપીને દુઃખ વેચજો, એનું નામ વ્યવહાર. પિયાવારણ ખોટો નહીં માનતા, કારણ કે એ પણ ગુરુ મહારાજ નો ભગત છે, પણ પરમાત્મા નો સંતાન છે, પોટલી તોડે ને એઠું પાણી પછી પીવે, એવી હોય એમનો નથી પીતો, ધરતી માતા નાળે થોડી પીપાળેની છે, હે માં પાછો હાથ તો કરે તે માં, હું એમાં સમજણ પડે નહીં, હું દેખાય ખબર નહીં, પણ એવી હું કહી કે આપને ચોર કુદરત ના બનવું નથી, ઈવીએસ હાચા, પણ હાચું માતું ધરતી માને આલી પછી પાછો પોટલી ઊંધી કરે, એ માલિક તું હો સાક્ષી, પ્રભુ પીવું છું, તું બી સાક્ષી મારો, મેં ખોનગી નહીં પીતો, તો દારૂડિયામાં ડોક્ટર માં કઈ ફેર પડે, એવું હોય ઇન્જેક્શન બતા હાલું છું એમ, ડોક્ટર ઊંધો બોટલો ચડાવે ખબર તમને, તો પોટલી હું ઊંધી ફેર હું, એટલે એને કીધું કે પોટલી પી જાય છે, પણ પીતા પહેલા આત્માના મન સાથે એનું ચિંતન થાય, જ્ઞાન થાય, ચર્ચા થાય, વિચાર છે એની જાગે, તો ચેતન આત્મા આપનો, ચેતન આત્મા પ્રકાશમાન બેઠો છે આપના ઘટની અંદર, વસ્તુ છે અનમાલ, આ વસ્તુ છે ઘટની અંદર, એટલે જે આત્મા છે એ મન સાથે સરખામણી કરી, કે મન ને પેલું કીધું કે એ ભજ મન ભજ મન ભજન કરી લે, ભજન વિના બે નહી ભાગે, આત્માને એવું કહે છે કે મન સાથે સત્સંગ ચાલ્યું તો આત્મા બોલો કે આ ખોટું છે, અંદર નહીં આવવા દે, આ ખોટું છે, અંદર નહીં આવવા દે, આ બધું આપના માટે લાયક નથી, અને શુદ્ધ ચેતનની આત્મા છું, પ્રકાશમાન છું, માટે તું મને બગાડીશ ને અંદર ના આવવા દેશ, એવું આત્મા બોલે, તો મન હું કે ભલે તું બોલે છે બરાબર છે, એ તારી વાતો બરાબર છે, તું બોલે છે બરાબર છે, પણ પેઢીઓ વગર, બે પેઢીઓ વગર મારો બાપુ ખેતર મેકી દીધેલું તે સુઈતું નથી, તને ખબર નહીં પડે એમ આત્મા કે મન, બે પેઢીઓ જતી રહ્યો હજુ ખેતર સુઈતું નથી, એના ટેન્શનમાં પીવું છે કે તારે બહુ ચર્ચા કરવાની જરૂર નથી, એમ મન આત્માને સમજાવે, આત્માને, આત્મા કે પણ એ વાત બરાબર છે, પણ આ ખોટી વસ્તુ છે, એ કાચ સમાન છે, એને તું અંદર ના આવવા દેશે, એકદમ કાયા બગડી જશે, તું મને બગાડીશ નહીં, તાહું કે પોટલી ઊંચી કરીને થોડીક વાર ઘોટ ભરીને મોઢામાં રાખી મળે, મન કે મનને મહાત્મા મહાત્મા કે મહિની આવા દે, આત્મા મહિની આવા દે, મહિની આવા દે, મહિની આવા દે, પછી મોડા એમ કરી કરી જાય ગટ, એમ પેલાને બગાડી નાખે રાતો રાત, રાતો રાત બગાડી નાખે, રાતો રાત નોટ બદલી થઈ જાય, ને હું ફેર પડ્યો, પોટલી બોલી કે તું મને એક કાણું પાણી પી ગયો, પણ હું તો એક ભાવ થી વેચાશ, હું તોલ પર વેચાશ, મારી કઈ કિંમત થશે, પણ તારી કોઈ કિંમત ના થાય, ગમે એવા હગાવાના ઢેબરા બનાવીને આવશે, લઈને તેઓ ઘરે ઉતરવા દઉં, એવા કેન્સર ના કાણા પાડી દઉં, એવું કે પોટલી, પોટલી એવું બોલી કે મારી કિંમત થશે, તોલ પર હું વિચારશ, પણ તારે મારી જેટલી પણ કિંમત નહીં થાય, આવું પોટલી બોલી, તો બોલો આપણે કઈ વસ્તુ ગ્રહણ કરવી, આપણે કેવા સજ્જનતા રીતે જીવવું, વ્યસન વિષય ને વ્યસન આ બધી વસ્તુ શું છે, કે વસ્ત્ર થઈ ગયા ટૂંકા એમાં શરમ કોઈને રહેતી, પુષ્પ થઈ ગયા પ્લાસ્ટિક ના એમાં સુગંધ નથી, બરાબર, ભણતર થઈ ગયું બધું ટ્યુશન એમાં વિદ્યા નથી, ભોજન થઈ ગયું છે બધું ઈરિયા ખાતર તો એમાં સ્વાદ નથી,
એટલે જીવનમાં આપણે આ બધી વસ્તુ થઈ ગઈ છે, કેમિકલનો જમાનો, પ્લાસ્ટિકના ચોખા આપણા ભારતવારણ ખવડાવી દીધા, દીપકભાઈ બધું ખવડાવી દીધું, હજુ ચાઇનાની બીજી વસ્તુ આવે છે, જરાક ધીરા રહો એમ. એટલે જીવન તમે બગાડશો નહીં, પોતે જ કમ્પ્લીટ રહો અને બંદે કરી લે, તું આપ નિવેડો તારા જીવનનો નિવેડો તું પોતે કરી લે, પોતે સારું જીવી લે અને પોતે આનંદિત જીવી લે, અને તારા પુત્ર પરિવારને સંસ્કાર સારા, કે તારો ફોટો મેકીને તો તને યાદ કરશે, એક વર્ષમાં હાર તો પહેરાવશે, એવું તો સત્કાર્ય કર, તા 12 મહિને તારો ફોટો ભરીને બૂટનો બૂટ મીતા ચંપલ મારશે, એવું કાર્ય નહીં કરવું. એટલે જીવનમાં સારું જીવી લે એ મહત્વની વસ્તુ છે, અને બીજાના માટે ઉપકારી બની એ મહત્વની વસ્તુ છે. જીવ તુસાને ફરે છે ગુમાનમાં, જીવ તુસાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાન. આપણે સારું જીવી લઈએ, મકાન માલિક કોક દી ખારું કરાવી દે, આપણે હરખું ભારું ના દે, હરખું ભજન ના કરે, હરખું આનંદ ના કરે, પરોપકાર ના કરે, તો મકાન માલિક આપણને કેવું કે ભાડું ના ભરે તો ખાલી કરાવે ને, તેમ આપણને અંદર વારો બેઠો છે ને એ ખાલી કરીને જતો રહે, કારણ કે તું માણસ વ્યવસ્થિત નથી. બધા પરોપકારી આત્મા કરે છે, બધા પરોપકારી જીવન જીવે છે, પણ આપણે એટલા પરોપકાર નહીં કરતા, આપણે એકબીજાનું લઈ લેવાનું બસ. બોર માં સારું પાણી ચાલતું હોય તો બીજાને નહીં આવવાનું, હુકા જવા દે કપાશે ઈ મે વીરસા ની આલે એટલે, પણ કલાક પર નહીં મળે. વધારે દાદાગીરી કરતા કઈ મશીન બગાડી આવે, બીજું કઈ ગડબડ કરતા કઈ પાઇપ કાપી આવે, કોકના કપાય છે આવે ની લાવે, આપના વારાની નિંદા, આપના વારાની ઈર્ષા,
બે લીટર દૂધ આપતી હોય ભેંસતા કઈથી દોણા કરાઈને લાવે ને તે નાખી દે કુદાડવાનો પ્રયત્ન કરે કાને કાર કુદાડ દે ની કુદેતા કોટો ઘૂક્યા લેવો અચરને પણ કઈ કરે ખરો ફોડે ની આ નીતિ આપી હારું લગન ગોઠવાતું હોય તો તે જ નાખી આવે તઈ સોરું દારૂ દિવસે તઈ ગોઠવતાની હોય મેં એનો ભોમ્યો છે એમ તમે તારે દલારવાની છે તઈ જ નાખી આવે બીજાનું પીવે ને બીજાનું ના કહેવા જાય આવા નવ 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 ટ્રેક્ટર લાવે તાતે ટ્રેક્ટર નું ડીઝલ ની ભરેલું પેલા નું લોહી ભરી જાય બાજુ આઈરસા નિંદા પરોપકારી જીવન આપને જીવી લઈએ ચંપલિયા પણ પરોપકાર કરે બોલો આપને પહેરીએ એક ભાઈ ને બે ભાઈ ની જરૂર પડે પરોપકાર કરે ચંપલિયા કે મારી જેવો પરોપકાર કોઈ કરતું નથી તમને કાંટા મેં પડવા નહીં દેતો કીચડમાં નહીં પડવા દેતો તડકો નહીં લાગવા દેતો બધું મેં સહી લઉં તમે પરોપકાર ઠેઠ ગહાતે હોતી ફર ઉતારી જોઈ આટલો બધો પરોપકાર કરીએ તમારા બે બે પગને અમને હાચવીએ એક ભાઈ ને બે જ ભાઈ ની જરૂર પડે કે એટલું અમે પરોપકાર કરીએ આ ચંપલિયા હરખા પરોપકાર કરતા હોય તો આપને એટલું થોડું જ્ઞાન થવું જોઈએ કે આપને પણ પરોપકારી જીવન જીવીએ એકબીજાના મદદરૂપ થઈ જઈએ એકબીજાના ભાવિક બનીએ એટલે પીવા વાળા એક કોથળીના ત્રણ જણા હોય તો થોડું થોડું પીવે એવી સમજે થોડું થોડું પી લે આપણે ભાઈ ભાઈ એમ કે આડે દાડે બોલતા નહીં હોય પણ પીવાનું મળી જાય તેવા ભાઈ ભાઈ થઈ જાય એટલો તો પાછો વ્યવહાર સાચી લે મેર બેઠો તૈયારીમાં થઈ જાય એક પોટલીમાં અને આપણે જો જુમાયન જુદા પડ્યા ને વરખ વધી ને આને ઘર વ્યવહાર વાળતા છોડવે કે પણ પેલા ભેગા થતા હોય વાર નીલા એટલી સમજણ છે એટલે અને આપણે જેટલા બગડે જેટલા સુધરે છે ને એટલા બગડે એટલો તો ફેર છે સાચું બોલી જાય પેલા ભલે ને ગમે તે હોય સાચું બોલી જાય એક જણો ભગત થઈ ગયો સ્વામી બાપુ નો ભગત થઈ ગયો એટલે સ્વામી બાપુ ના ભગત થયા પછી પેલા ને કીધું કે તું પીવે છે ભગત ખરો કંઠીઓ નાખી બધું પણ સાચું બોલું મેં એમ કહ્યું ભગત ખરો પીવું ખરો ધરમ બાપુ નો પાડું એ વાત સાચી પણ સાચું બોલું કયું સાચું બોલતા પીવું સાચું જ બોલું છે પીવું શું કે ભગત થી એ સાચું પછી થોડાક દાડા પછી ભાઈબંધ હો ભાઈબંધ ને ઠગે હો એ નક્કી થોડાક દાડા પછી એના વિનોદ તું હાચું બોલી જાય બાપુ નો ભગત બરાબર છે તો હાચું બોલી જાઉં એમ નમને કંઠી નાખ હારું તારો એટીએમ નો નંબર બોલ કે આવ્યો છે ને કહી દીધું વીસ વીસ એમ કરી ઓકળા બોલી જાઉં વીજ દાડે છે ને ઉપાડી લીધા 80,000 સુરત માંથી 80,000 સુરત માંથી ઉપાડી લીધા હા તમે નક્કી કરો હાચું બોલવા ખાઈ કે ખોટ એમ તમે તોલ કરો આયો મેં પીવું સાચું બોલી જાય એમ પણ સાચું બોલવાનું કેવી જગ્યા એવો જોવાનું પડે ને આવ્યો તો એટીએમ નો નંબર આ દીધો સુરત માંથી ઉપાડી લીધો સાચ કહે તો મારણ ધાવે જૂઠે જગપતિ આવે એટલે સદગુના પ્રેમી સજ્જનો બધી વસ્તુના મુદ્દા બતાવ્યા કે ધીરજ ધ્યાન કર આસન ધીરજ ધ્યાન કર આસન ધીરજ રાખવા જેવી છે તે રાખી લેવાની પણ નદી પાણી આવતું હોય ધીરજ રાખીને ઉભો થઈ રહ્યો હતા પાર દીપકભાઈ આપણે કોતેડામાં એટલે જે રાખવા જેવી હોય તે ધીરજ રખાય બધે આ નિયમો જાણવા આવશે એટલે એક સરઘસ ચાલતો હતો બહુ મોટું ફંક્શન રાખેલું એ ફંક્શન ની અંદર આવો મંડપ બાંધેલો આજુબાજુ ચોફેર બોર્ડરો મારેલી એ બોર્ડરો મારેલી એમાં સરઘસ બહુ જોરદાર ચાલતું હતું અને સરઘસ ચાલતું હતું ને એવામાં જીગાભાઈ જેવો હું તો પાછો ફોટો લઈને હાથીની પાછળ ખેલ કરાવવાનો સોનિયા જેવો માલિક તે એને ભાવ્યો જ આવ્યો સરઘસ માં ખેલ ચાલે અને હાથી ની તાકાત કેટલી આખો લાઈટ નો થાંભલો ઉચકીને જાય એટલી તાકાત હા બરાબર ખેલ ની જમાવટ ચાલી અને એક દિવસ એવું થઈ ગયું કે જે ખેલ કરાવતો હતો ને સરઘસ રાખેલું અને સરઘસ નો માલિક એને એવો ભાવ થઈ ગયો પ્રેમ થઈ ગયો કે આખી જિંદગી મેં એકલો દારૂ પીવું તેના કરતા હાથી નો બે ચાર દોડો પીવડાવી દેવા દે ને કેવું મજા આવે છે જોઈ તો લઉં દરરોજ તો મેં પીવું છું એનો રસ્તો હું લીધેલો છે પણ હાથી ને પીવડાવી જોઉં કેવું થાય
તે ભાઈ હાથીને ચાર પાંચ ડોલો દારૂ પીવડાવી દીધો, ચાર પાંચ ડોલો દારૂ પીવડાવી દીધો હાથીને, એટલે હાથી ખુશ થઈ ગયો. કારણ કે નશો ચડ્યો ને, આવું દરરોજ પીવડાવતો તો શું થાત કે, એનાથી વધારે ખેલ કરતો કે, આવું પીવડાવતો રહેતો મજા આવી જાત કે. હાથીને નશો ચડ્યો, હાથીનું મજાક ગયું. ભાઈ આવી બોર્ડર બાંધેલી ને, એ તોડી લઈને હાથી ભાગ્યો ખેલ કરતો કરતો. હાથી તો ખેલ કરતો ભાગ્યો ખરો, પણ સાયકલ લઈને ભાગ્યો. બોલો, હાથી સાયકલ લઈને ભાગ્યો, બોર્ડર તોડીને ભાગી ગયો. પછી આગળ છે ને, ટક 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 દોડતી દોડતી કીડીબાઈ આવી સામે, હાથીભાઈ ની સામે. તો હાથીભાઈ ને કે, અરે અરે હાથીભાઈ, આજે તમને સાયકલ ચલાવતા જોયા, બાચી આખી જિંદગી સરઘસ મેં દેખતો હતો. થાંભલા પર ચડીને અમે દેખતી હતી ઓ બધી કીડીઓ કે, હાથીભાઈ તમે બધા ખેલ કરતા હતા તે કે, પણ આજે તમે સાયકલ ચલાવતા જોયા, એટલે કીડીબાઈ ખુશ થઈ ગઈ. હાથી સાયકલ ફેરવે એટલે આપણે ખુશ થઈ ગયા. નાનામાં નાનો માણસ પ્લેન ચલાવતો હોય તો આપણું તો નવાય લાગે ને, આ તો મોઢું પ્રાણી સાયકલ ચલાવે, એટલે એનો તોલ તમારે કહેવાનો. પગ વગર નું દોડે ને પાક વગર નું ઉડે, એનો પ્રશ્નનો જવાબ તમારે ખોદી લાવવાનો. એટલે પછી હાથી કીડીબાઈ કીધું કે, હાથીભાઈ તમે એકલા સાયકલ ચલાવો બાપા, પણ એક ચક્કર મને ના આપો. કીડીબાઈ મોગણી કરી હાથીભાઈ, હાથીભાઈ એક સાયકલ નો આટો મને આપો. તો હાથીભાઈ શું કહો તું કે, ના બોન તમને ના દેવાય, તો શું થાય, ટાયર તૂટી જાય. તો કીડી કે, તમારા વજન થી સાયકલ નું ટાયર નથી તૂટતું, અને મારા વજન થી કેવી રીતે તૂટી જાય. ના બોન, મન મન આજે જ અડીએ ચડી છે સાયકલ, ના દેવાય. કીડીબાઈ ને હાથીભાઈ સાયકલ નહીં આપી. બોલો વિચાર કરો. એટલે કીડી એ સુરતાનું પ્રતિક આપ્યું છે, અને મન છે એ મનને મખોડાનું રૂપ આપ્યું છે. એટલે તમે કલ્પના કરજો, તીજો માર તિજોરી પેંડા હોય ને, તો કીડીબાઈ હોદી નાખે ધીરે ધીરે. મારે પ્રસાદ ને પહે જાય કાયમ કીડીઓ, તિજોરી મેં કુતોય તો તિજોરી પેંડા હોય ને તો કીડીબાઈ હોદી નાખે, એટલું જ્ઞાન ભગવાન એને આપ્યું. અને તીજે મારથી કદાચ કીડીબાઈ છે ને, જીગાભાઈ ડાઈન મારીને કૂદીને પડે ને, તો કીડીબાઈ ના ટોટ્યા તૂટે નહીં, એટલું જોન લેવાનું. અને આપને સાયકલ પર જતા હોય ને, તો આપને ટોટ્યા ભાગી જાય સાયકલ પર. કોઈક વાર ચાલતા હોય કેટલાક પડતેલા અમને હરકી હરકી હરકી, એ લામે હોય તૂટી જાય, આપણા ટોટિયા ભાગી જાય. પણ ભગવાને કલ્પના કરીને લખેલું કે આ કીડીબાઈના ટોટિયા ભોગી નાખે, તો કઈ ગેજનો હરિયો ડોક્ટર નાખશે મને એમ. હરિયો કેમનો નાખશે ડોક્ટર આ કીડીબાઈને? એટલે ભગવાને નક્કી કરેલું, કીડી ખિસકોલી એ વસ્તુને બક્ષિસ વસ્તુ છે. ખિસકોલીને ઉપર હાથ રામ ભગવાન ફેરવેલો હશે, એના આંગળા પડી ગયેલા છે. ખિસકોલીને બક્ષિસ આપેલ છે કીડીબાઈને પણ, કે કીડીબાઈને પણ ટોટિયા ની ભાગે. ખિસકોલી પણ ચાર પરથી પડે ને, તો નાક દાબીને પડે, નાક દાબી આપણે દોમેલીન ઉપર ચડ્યા ને, તો ટોટિયા ભાગી જાય. ઘણો ફેર છે, કુદરતે બુદ્ધિ આપી છે, કુદરતે જ્ઞાન આપ્યું છે, કુદરતે શક્તિ આપી છે. ધીરે ધીરે આગળ વધ્યો હાથીભાઈ, આગળ વધ્યો. કીડીબાઈ ની એકતા બહુ હોય, તમે કલ્પના કરજો. ઉનાળામાં કીડીઓ નીકળે ને, તો બધી લાઈન છે દીવાલ પર ચડે, લાઈન સર જતી હોય, એકતા છે એમની અંદર. દીવાલ પર ચડે તો એક બન લાઈન સર, નીચે ચાલે તો લાઈન સર. એની સુરતાનું પ્રતિક એટલે કીડી, એકતાનું રૂપ બતાવ્યું એની અંદર. લાઈન સર જાય, મખોડો કોઈ દર લાઈન સર જાય નહીં. એ ટ્રેક્ટર નું માથું અલગ, અને ટ્રેક્ટર નું ટોલું અલગ. તૂટી જાય આપણું કેળતા, ટોલું અલગ ને માથું ચોટી રહે, મખોડો કોઈ માં હરે નહીં, કોઈ દિવસ ના હરે. ધીરે ધીરે આગળ પાઈ દો હાથી, અને આગળ જઈને મોટો મોના મોદો થઈ ગયો. હાથી બીમાર થઈ ગયો એટલે બધા ખબર કાઢવા ગયા, વાઘ સિંહ રીછડો સસલો બધા ખબર કાઢવા જ્યા. કોઈ ની હમ હાથી ઉકારો ના ભરે, કોઈને કોઈને બોલે નહીં. જે જ મળવા જાય તેને કહી દે કે તારે મન વરસ છે, ડોક્ટરે ના પાડી છે, બોલાય એમ નથી. હાથી ને બોલતા પહેલા બીજા જોડે વાળા જ બોલી જાય, પ્રતાપ્યો ને તેમ તેમની જોડે બીજા પ્રાણીઓ ખરા, તે વાત કીધી કે ડોક્ટરે ના પાડી છે, બોલવાની મનાય છે. હાથી કોઈની હમ હુકારો ના ભરે, હાથી કોઈની હમે જોવે ના.
પછી ધીરે ધીરે કીડી બાઈ આવી, એ ટક 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 દોડતી દોડતી કીડી બાઈ આવીને હાથીના કાન સુધી પહોંચી, હાથીના કાન સુધી પહોંચી કાનમાં એક શબ્દ કહી દીધો કે હાથી ભાઈ, ઓ હાથી ભાઈ, લોહીની જરૂર પડે તો મને કેજો, હું બેઠી છું એમ, આ લખીને દઈ દેવાની મજા. આ હાથી ને કીડી નું લોહી કઈ ચડવાનું હતું, પણ આશ્વાસન બની ગયું, આશ્વાસન રૂપ થઈ ગયું કે લોહીની જરૂર પડે તો મને કીજો, હું બેઠી છું. હાથી ને ચડવાનું છે, હાથી ને જરૂર નથી લોહીની, પણ તમે કોકના પડખે રહીને કેજો કે ભાઈ મારા લાયક કઈ કામ હોય તો કેજો, હું તમારી મદદ માટે હું તૈયાર છું, એટલું તો તમે કેજો. તો તમે આ પરોપકારી જિંદગી જીવા કહેવાય. આ આપણે પીજવાનું પાવાનું નહીં, આવો ધંધો નહીં કરતા હોય. હા, જીવનમાં સારું જોઈ લો, આનંદ કરલો, આનંદ મારો. એટલે કહેવાય છે એટલે જીવન સારું જીવી લો, અને આપણે કોઈને દુઃખી થાય એવું જીવવાનું નહીં, કર્યા વગર કઈ મળતું નથી, કરેલું ફુગટ જતું નથી. મદદ તૈયાર છે, વિશ્વાસ રાખવાનો, આપણે ગીતામાં લખ્યું છે. માટે આપણે કોઈને દુઃખી કરવું નહીં. માનવ નરેશ માનવીને મોટો થયા પછી, માનવ નરેશ માનવીને ચાવી મળે ગુણાઓની, ચાવી મળે ગુણાઓની મળ્યા પછી. આપને સુધરી લેવાનું છે. આપ ભલા તો જગ ભલા, આપને હારા તો આખું જગત હારું છે, આપને ખરાબ તો આખું જગત ખરાબ છે. એટલે આપને જ કમ્પ્લેટ રહેવાની જરૂર છે, આપને સારા બનવાની જરૂર છે, બસ બીજું કઈ આગળ વધવાની કઈ જરૂર નથી. વિવેક વિચાર આપનામાં આવી જાય તો આદત બુરી સુધારી લો, હો ગયા ભજન. કોઈ પ્રકારની આપણે ખૂટેવો પડી છે આદત, એ સુધારી લો. વિવેક કમ્પ્લેટ રાખો, આચરણ કમ્પ્લેટ રાખો, સવાર માં વહેલા જાગવાનું રાખો, થોડા યોગ કરવાનું રાખો. યોગ કરે તો ભાગે રોગ, એટલે યોગ પણ કરો. પદ્માસન આસન પર બેહો, થોડી વાર 5 મિનિટ પરમાત્માનું ધ્યાન ધરો, ધ્યાન કેન્દ્રિત કરો. તમારામાં એકાગ્ર આવશે, તમારી સુરતા એકાગ્ર પર આવશે, તમારું મન શાંત થશે, તમારો વિચારો પવિત્ર થશે, અને તમારે યોગથી તમારો ભૂખ પણ લાગશે, આરોગ્ય પણ સારું રહેશે, અને રોગથી મુક્ત બનશે. આટલો તો નિયમ રાખો. કોઈ પણ ધર્મના ગુરુ અપનાવો, કોઈ પણ ધર્મના ગુરુના શિષ્ય બનાવો, કોઈ પણ ધર્મ અપનાવ્યા પછી તમારે નીતિ નિયમ પર ચાલો. આ વિવેક, વહેલા જાગવાનો પ્રયત્ન કરો સવારમાં, અને પોતાના સ્નાન ક્રિયા કરીને પછી યોગ કરો. આટલો તો નિયમ રાખો. નાયા વગર પાણી ના ભરવું જોઈએ, નાયા વગર ચા ના મૂકવી જોઈએ. આ બધા નિયમો છે. વિવેક વિચાર કમ્પ્લીટ હોવો જોઈએ, ચોખ્ખાઈ પણ હોવી જોઈએ,
વાસણ નુસવાનો પણ એક અલગ રૂમાલ રાખો. અત્યારે બધા આ કોઈ વિવેક નતા રાખતા એટલે આ માસ્ક પહેરવાનું આપી દીધું. હવે આ કેવા વિવેક પર આવી જાય, બધા કમ્પ્લેટ આવી ગયા. પેલે તે આપણે રાખતા હતા હારું, કોક બોધી જતો હતો નવરીઓ બોલી જાય એમ કે. હાવ હાવ કોઈને કે બધાને બંધવાનો આવ્યો હતા. ટીકા કરી આપણે બીજાની, પણ આપણે જ બંધવાનો આવ્યો, શું કરવાનું. એટલે વિવેક પણ જાળવો, શાંતિ. કારણ કે મારે એક ગામમાંથી મેં પ્રોગ્રામ કરીને આવેલા તો એક બેન ને ઘેર ચા પીવા રોકાયા. ચા પીવા રોકાયા એટલે બેન બહુ ભોળા, બહુ ભોળા. એટલે ત્યાં છે ને બરાબર રોટલા બનાવતા હતા સવારે કડિયા કોમે જવાનું. રોટલા ગળા મને દેખી ગયા જયંતિ ભાઈ ને, એટલે આવો આવો બાપુ આવો. એટલે હું તો પછી આદર કર્યો, આગ્રહ કર્યો, એટલે બેઠા. એક બાજુ રોટલા ગળે કલરડા બનાવતા જાય, અને પછી હામે બેહેડા ખુરશી ધારી, એટલે ખુરશી ધારી આપી બેઠા. મેં જયંતિ કમ કેવું કરું, ચા પીવું છે. અરે આ બેન ચા પીધા વગર આપણે જવા દે નહીં. તે ચૂલા પરથી પેલે લોડી કલરડું ઉતારી પાડ્યું અને પેની મેં ચા દૂધ બધું જ કમ્પ્લેટ. બહુ સરસ ફર્સ્ટ ક્લાસ ચા બનાવી, સારી ચા બનાવી, કમ્પ્લેટ સારી ચા બનાવી. પણ ભૂલ એક વાત ની પડી, વિવેક નતો બેન ની અંદર. કંઠી નાખેલી ખરી પણ વિવેક નતો, એટલે ચા કમ્પ્લેટ ઉકારી, બધું સારું કામ કર્યું. પણ આદુ વાટવાનું ખલ્યું નહીં, મળ્યું નહીં, એટલે બેન શું કરી, જરીક વાટે જતી મોડા ચા આદુ ગાળીને ચાવી નાખ્યું, બરાબર કચરી નાખ્યું, પછી ચા મેં નાખી નાખી આદુ મોડા નાખીને ચાવી નાખ્યું, કુચા કરી નાખી દીધી ચા મેં. બાપુને પીવડાવવાની છે, શું હતો છે. હવે આવે નજરે તમે જો ભાઈ દારૂ પી લે પીવા વાળા નહીં, પણ નજરે જોવે તા પીવે. બરાબર શરદી થઈ જાય એટલે ઘોડા માંથી કપ રકાબી રાખીને પછી સાડી શરદી મૂકી, બરાબર રકાબી અસર પછી ચા ના લેતા ગાડી ચા બહુ મસ્ત થઈ જાય. કારણ કે શરદી વાળું બધું ભેગું થઈ જાય. એટલે આવી રીતના ભગત બની તમે વિવેક રાખશો ને તો તમારા ઘેર ભગત ભગત ની પીવે, દારૂ પીધેલો હશે ને તેવી હો ના પીવે. એ તમને કીધું ભલે એવી ગમે તેવું ઉકારેલું પાણી પીને હશે, પણ આવું નજરે જોશે ને તો પીધેલો હો નહીં પીવે તમારી ચા. એટલે તમે વિવેકી બનો, સંત સેવકો, આચરણ કમ્પ્લીટ રાખો, આ નિયમ રાખજો, ધર્મ અપનાવજો. કોઈ પણ ગુરુ સંત ના શિષ્ય બનજો. ગુરુ વગર જિંદગી પસાર નહીં કરતા. ઉઘરાવવાનો હોય તેનો ગુરુ કરી લેજો, કઈ નહીં કંઠી નાખી દો. નારદ સરખા શિષ્ય ગુરુ હે મચ્છી માર, માછલા મારા વાળા ગુરુ કરી લીધેલા નારદ મુનિ. બોલો તમે એવું જમાનો પેલાના જમાના, પણ અમને તમે જોઈન કરો, પણ હારા ગુરુ કરજો તમે, પણ કરજો, ધર્મ અપનાવજો, તો તમારો પુત્ર પરિવાર તમારા નામના ભક્તિના પંથે ચાલશે. એટલે ભક્તિ બીજ રૂપાશે ને ત્યારે કદી કાળે નષ્ટ ના જાય, જુગ જાય અનંત, ઉચ્ચ નીચ ઘેર અવતાર. પણ આખરે ભક્તિનું બીજ રૂપાયેલું હોય એટલે સંત નો સંત જ હોય છે. એટલું તમે થોડા ધ્યાન દેજો. અને હવે છે ને અમારા પાસે દીપકભાઈ બી છે, ગાયક, અમને નવા ભજન ગાશે. અને સોનલભાઈ જોડે આવેલા પેલા સુમિત્રા બેન, એ પણ તમારું ભજન સાંભળવાના છે, દેશી ભજન ગાશે. બીજા એક બે ભજન વિક્રમભાઈ છે, કઈક એવી દેશી વાણી ગાય છે. તો તમે બબે ભજન, એક બે ભજન એમને તક આપીશું અને તમે સાંભળશો. ડાકે નાકે નહીં કે નીતા પેલા વિલ્લા ને એવું પહેરીને હોય, રેરિંગવાને એવું દેખવાનું. નીતા અમારા ખેરવાની અગર ગોમ છે ને તો ડાકે ને એમ કરીને એને છે ને મારી નાખી બિલાડી, મારીને પાછો ટોપલે ઢોકી દીધી ને ઉપર પાછો ખલ વાટવાનું મૂકી દીધો. જો ડાકે ના હોય તો છતી રહેશે કેમ, પણ આ બિલાડી તો કઈ થઈ જાય, અવાર હોતી ફૂલી મોટી થઈ જઈએ નહીં જઈએ. માગો કે આ ડાકે નથી લા બિલાડી થતી, કે તારે મારું નહીં છે ને, ખરું ખોટું જોવું પડે એમ. તે ભાવારે બાર ખલાર મૂકી રાખી દો. એટલે આ વધારે વિશે સત્સંગ ના લઈએ, તૂટી ફૂટી ભાષામાં કંઈ બોલાવી હોય તો આપ બધા ક્ષમા કરશો. અને હવે આપણે સેવા આરતી, ભોગ પ્રસાદ, ભગવાન પ્રસાદ ધરાવશું અને આગળ વિશે સત્સંગ ના લઈએ. અને આપણે પ્રેમથી જે બોલશું અને આપણે સેવા આરતી તૈયાર છે, તો બધા પ્રેમથી જે બોલો.
बोलो सदगुरुदेव की जय। आज के आनंद की जय, आनंद करावे उसकी विजय, जगियावनी कीजे, अपने अपने धर्म कीजे, अपने अपने गुरुदेव कीजे, भजन करावे उसकी विजय, उनके बाल गोपाल कीजे, उनके मात पिता कीजे, सकल हंस बंदगी साहेब की जय। शिक्षण।